રાજ્યમાં મહિલા દિન નિમિત્તે બે બાળકીનો જન્મદિન નિમિત્તે 5 ગ્રામનો સોનાનો સિક્કો, મીઠાઈના ડબ્બા અને મમતા કીટની સાથે ગુલાબનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર શ્રીના તારીખ 8ના રોજ વિશ્વ મહિલા દિન નિમિત્ત અંતર્ગત સુંદર રીતે બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન દ્વારા 24 કલાકમાં જે હોસ્પિટલમાં દીકરીનો જન્મ થયો હોય તેના વધામણા માટે એક અલગ કાર્યક્રમ નન્હી પરી અવતરણ યોજના અંતર્ગત અમલમાં મૂકેલ છે, જેના અનુસંધાને ધોરાજી હોસ્પિટલ ગ્લોબલ હોસ્પિટલમાં 2 બાળકીના જન્મના વધામણા માટે આજરોજ જિલ્લા પંચાયતના સભ્ય શિલ્પાબેન માણવરિયા, ડેપ્યુટી કલેક્ટર તુષાર જોશી તથા આરોગ્ય વિભાગના જાવ્યા સાહેબ તથા હોસ્પિટલ તબીબ પ્રશાંતભાઈ તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા અને બંને બાળકીના જન્મદિન નિમિત્તે 5 ગ્રામનો સિક્કો અને મીઠાઈના ડબ્બા, મમતા કીટ અને ગુલાબનું વિતરણ કર્યું હતું. હું ડોક્ટર એચ જી જાવ્યા, તાલુકા હેલ્થ ઓફિસર ધોરાજી. રાજ્ય સરકારના 8મી માર્ચ વિશ્વ મહિલા દિવસ ઉજવણી અંતર્ગત રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક સુંદર બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન અંતર્ગત એક નવું ઇનિશિયેટિવ ચાલુ કરવામાં આવેલું. એ અંતર્ગત 8મી માર્ચના રોજ 24 કલાકમાં જે હોસ્પિટલમાં દીકરીના જન્મ થાય એને વધામણા માટે એક અલગ કાર્યક્રમ નન્હી પરી અવતરણ યોજના અંતર્ગત અમલમાં મૂકેલ. એ અનુસંધાને ધોરાજી હોસ્પિટલમાં ગ્લોબલ હોસ્પિટલ ખાતે 2 બાળકીઓના જન્મ થયેલા. આ બાળકીના જન્મના વધામણા માટે આજરોજ જિલ્લા પંચાયતના સભ્ય શ્રી શિલ્પાબેન મનોજભાઈ માનવાણિયા તેમજ તાલુકાના ડેપ્યુટી કલેક્ટર સાહેબ વહીવટીવડા જોશી સાહેબ બંને મારફત બંને માતાઓને વધામણા અંગે એક સરસ કીટ કે જે મમતા કીટ અને ચાંદીનો સિક્કો તેમજ મીઠાઈનું પેકેટ અને એક ગુલાબનું ફૂલ આપીને વધામણા કરેલ. આ રીતે રાજ્ય સરકારના એક બેટી બચાવો બેટી પઢાઓ તેમજ મહિલા સશક્તિકરણ કાર્યક્રમના અભિયાનને સફળ બનાવવા માટે પ્રયત્ન કરવામાં આવેલ છે. અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ, ધોરાજી.